તમામ મિત્રોને મારા ફરી એકવાર બધાને નમસ્કાર. આપણે અગાઉ ભાગ 5 સુધી સમજ્યા પછી હવે ભાગ 6 એમાં સ્વાધ્યાય 7.3નો દાખલા નંબર 9નો આપણે ત્રીજો દાખલો આવ્યા હતા. તમને ખ્યાલ હશે એ પ્રમાણે આપણે ગણિત વિષયની અંદર 7મું ચેપ્ટર છે ધોરણ 6નું અપૂર્ણાંક સંખ્યાઓ, એ હાલ આપણે સમજી રહ્યા છીએ. તો ભાગ 6ની અંદર આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સમજીએ છીએ 7.3નો દાખલા નંબર 9નો ત્રીજો દાખલો, બરાબર. ચલો હવે એમાં જોઈએ આપણે. તો મેં અગાઉની સ્લાઇડમાં મેં તમને સમજાવી દીધેલો છે એ દાખલા. પછીનો દાખલો આપણે જોઈએ, ત્રીજા નંબરનો દાખલો. તો એની અહીંયા રકમ છે 660/990. તો અહીંયા તમે જુઓ 660ના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા છે, 330 × 2 કરશો એટલે 660 થશે, અને 165 × 2 કરશો એટલે 330 થશે. અને 165ને આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 55 × 3 કરશો તો 165 થશે. અને 11 × 5 = 55 એટલે 5 ભાગ ચલાવ્યો પછી 11 × 1 = 11. તો આમ આ 660ના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આપણે આગળ 990ના અવિભાજ્ય અવયવ બીજી સ્લાઇડની અંદર સમજીએ. તો જુઓ 990ના તમને અવિભાજ્ય અવયવ અહીંયા આપેલા છે, તો એ હું તમને સમજાવી દઉં. 990નો 2 વડે ભાગ ચાલે તો 495 થશે, 495ને આપણે 3 વડે ભાગ ચલાવીશું તો 165 થશે, અને 165ના અગાઉ સમજ્યા એ પ્રમાણેના અવિભાજ્ય અવયવ તો 3 વડે ભાગ ચલાવીશું એટલે 55 આવશે, અને 5 × 11 = 55 એટલે કે નીચે 11 આવશે 55ની નીચે, અને 11 × 1 = 11, બરાબર. તો આ 990ના અવિભાજ્ય અવયવ થઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 660ના જે અવિભાજ્ય અવયવ પાડ્યા હતા તો એ આપણે અહીંયા મૂકી દઈશું. તો 2, 2, 3, 5 અને 11 છે, બરાબર છે. હવે એના પછી 990ના જે અવિભાજ્ય અવયવ આપણે જોયા છે તો એ 2, 3, 3, 5 અને 11 છે, બરાબર. હવે બંનેમાં સામાન્ય હોય એવા અવિભાજ્ય અવયવ તો બંનેમાં તમે જોશો તો 2 છે, પછી 3 છે, પછી બીજા 3 નથી, પરંતુ 5 છે અને 11 છે. તો ટોટલ 2, 3, 5 અને 11 બંનેમાં હોય એવા સામાન્ય અવયવો છે. તો બંને આ 4 4 આપણે સામાન્ય અવયવોનો ગુણાકાર કરીશું તો એનો ગુસાઅ થશે. તો 660 અને 990નો ગુસાઅ બરાબર 2 × 3 × 5 × 11. તો આ તમામનો ગુણાકાર કરીશું એટલે 330 એનો ગુસાઅ આવશે, અને 330 વડે બંને સંખ્યાઓને એટલે કે 660 અને 990ને ભાગીશું તો આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એનું મળી જશે, બરાબર. તો ચલો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવા માટે 660/330 અને 990/330, તો આને 3 વડે ગુણીશું, 330 × 2 કરીએ એટલે 660 એટલે એ 2 આવી ગયા, અને 990/330 એટલે 330ને 3 વડે ગુણીએ એટલે 990 થાય, તો એ 3 આવી ગયા. એટલે આમ ઉપર 2 અને નીચે 3 આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું. તો એવું સામે જોડકામાં ચોપડીની અંદર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમને એ છે એ આપણને આપેલું છે. તો એમાં પણ 2/3 આપેલું છે. તો આમ જોડકામાં જે ત્રીજા નંબરનું 660/990, તો એમાં સામેના વિભાગમાં એની અંદર 2/3 આપેલું છે. તો આ બંને સમ અપૂર્ણાંકો થયા, બરાબર છે. તો હવે અહીંયા આપણે 2/3ના બીજા 2 સમ અપૂર્ણાંકો શોધીશું જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે. તો ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2 2 4 અને 3 2 6 એટલે 4/6
એક સાપમાં અપૂર્ણાંક મળ્યો, પછી બે છેદમાં ત્રણને પાછું ત્રણ ત્રણ વડે ગુણીશું તો બે તરી છ એટલે એ છ અને ત્રણ તરી નવ એટલે નવ એટલે છ છેદમાં નવ આ બીજો સમઅપૂર્ણાંક મળ્યો. આપણે ત્રીજો ચોથો પાંચમાં એવો બીજો સમઅપૂર્ણાંક શોધવો હોય તો મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે અહીં ત્રણની જગ્યાએ ઉપર નીચે ચાર ચાર વડે પાંચ પાંચ વડે છ છ વડે એમ ગુણતા જાઓ તો અસંખ્ય સમઅપૂર્ણાંકો તમને મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર નવનો પેટા દાખલો ચાર એ સમજીએ. 180 છેદમાં 360 બરાબર, તો એના પણ ઉપરની રીત પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવ પાડી અને સમજીશું. તો હવે પછીની સ્લાઇડમાં જોઈએ એના અવિભાજ્ય અવયવ. તો 180ના આગળ આવી ગયા હતા એ જ અવિભાજ્ય અવયવ લઈ લઈશું. તો બે બે ત્રણ ત્રણ અને પાંચ આ તમામનો ગુણાકાર 180 આવશે. બે દૂ ચાર, ચાર તરી બાર, બાર તરી છત્રીસ, છત્રીસ પંચું 180 બરાબર. એ જ રીતે હવે 360ના અવિભાજ્ય હોય તો જો તમને નીચે પાડીને સમજાવ્યા છે મેં, તો બે ગુણ્યા 180 કરશો એટલે 360 થશે અને 90 ગુણ્યા બે કરીશું તો 180 થશે. 45 દૂ 90, 15 તરી 45, 3 પંચું 15 અને 5 એકા 5. તો આમ 360ના આ વિભાજ્ય અવયવ થઈ ગયા જે મેં અહીંયા લખેલા છે. 2 2 2 3 3 અને 5 બરાબર, આ 360ના અવિભાજ્ય અવયવ થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો બંનેમાં સામાન્ય હોય એવા અવિભાજ્ય અવયવ તો 2 2 3 3 અને 5, તો બંનેમાં 2 છે, બીજા 2 છે, ત્રીજા 2 નથી, પછી 3 છે, બીજા 3 પણ બંનેમાં છે અને 5 પણ છે, એટલે 2 2 3 3 અને 5 સામાન્ય અવિભાજ્ય અવયવ થાય. તો એનો મતલબ 180 અને 360નો ગુસાઅ બરાબર કેટલો આવશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 180. હવે બંને સંખ્યાઓને આપણે 180 વડે ભાગીશું એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે અને એમાં સામેના જોડકામાં એવું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધી કાઢીશું. તો 180 ભાગ્યા 180 એટલે 1 આવશે જવાબ, અને 360 ભાગ્યા 180 એટલે 18 દૂ 36 એટલે 2 જવાબ આવશે. તો આમ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે. તો હવે સામેના જોડકામાં જોઈશું તો આમ જોડકામાં જે ચોથા નંબરનો પ્રશ્ન હતો 180 ભાગ્યા 360, તો એની સામેનું જે જોડકામાં સી જે જવાબ છે 1/2 એ બંને સમ અપૂર્ણાંકો થશે બરાબર છે. તો આ આનો જવાબ આવી ગયો. હવે બીજા બે સમ અપૂર્ણાંકો આપણે શોધવાના છે આની મદદથી. તો અહીંયા જે સમ અપૂર્ણાંકો 1/2ના બીજા બે સમ અપૂર્ણાંકો શોધવા માટે ઉપર નીચે અગાઉ સમજાય પ્રમાણે 2 2 વડે ગુણીશું એટલે 2 એકા 2 અને 2 દૂ 4. તો આમ 2/4 તથા 1/2ને 3 એકા 3, 3 દૂ 6 તો 3/6 આ બીજો સમ અપૂર્ણાંક થયો બરાબર. તો આ રીતે આનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો મળી ગયો. હવે એના પછી આપણે જોઈશું દાખલા નંબર 9નો પેટા દાખલો 5 છેલ્લા નંબરનો દાખલો. તો એમાં તમને અહીંયા રકમ આપેલી છે 220/550 બરાબર. તો ચલો એ દાખલો આપણે સમજીએ. 220/550 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જો 220 અને 550 તમને નીચે આપેલા છે તો 220ના અવિભાજ્ય અવયવ પાડેલા છે. તો 220ના અવિભાજ્ય અવયવ તો 110 ગુણ્યા 2 કરશો એટલે 220, પછી 55 ગુણ્યા 2 કરશો એટલે 110 અને 11 પંચું 55 અને 11 એકા 11 તો આના અવિભાજ્ય અવયવ થઈ ગયા. એમ 550ના આપણા અવિભાજ્ય અવયવ પાડીશું તો
550 ભાગ્યા 2 કરીશું એટલે 275 આવશે. પછી 275ને 5 વડે ભાગ ચલાવીશું તો 55 આવશે, અને 55 એટલે 11 પંચુ 55 એટલે 5 અને 11 આવશે, અને છેલ્લે 11 એકા 11, તો આમ 11 આવી ગયા. બરાબર, તો આ એના અવિભાજ્યઓ થઈ ગયા. ચલો હવે આપણે 220ના અવિભાજ્ય હોય તો 2, 2, 5 અને 11 છે. એ જ રીતે 550ના અવિભાજ્ય અવયવ તો 2, 5, 5 અને 11, તો 550ના અવિભાજ્ય અવયવ છે. હવે બંનેમાં સરખા એવા 2 પછી 5 છે, બીજા 5 નથી અને 11 છે, એટલે 2, 5 અને 11 બંનેમાં સામાન્ય હોય એવા અવયવ, તો 220 અને 550ના સામાન્ય અવિભાજ્ય અવયવ 2, 5 અને 11 છે. તો હવે બંનેનો ગુસાઅ આપણે શોધીશું, તો 220 અને 550નો ગુસાઅ બરાબર 2 × 5 × 11 બરાબર 110. કેટલો આવ્યો છે? 110 આનો ગુસાઅ આવ્યો. તો બંને સંખ્યાને આપણે હવે 110 વડે ભાગીશું, તો 220 ભાગ્યા 110, તો 2 વડે ભાગ ચાલશે એટલે 110 × 2 કરશું એટલે 220 આવશે. તો આ 2 આવી ગયા. એમ 550 ભાગ્યા 110 કરીશું તો એના 5 વડે ગુણીશું, તો 110 × 5 કરીએ તો 550 થાય, તો નીચે 5 આવશે. તો આમ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 2/5. તો હવે સામે આપણે જોડકામાં એવું બી જોડકું છે એટલે સામેના જોડકામાં જવાબ બી એવો આવે છે, તો એ સમઅપૂર્ણાંક થશે. તો આમ જોડકામાં 5મા નંબરનો જે 220/550નો જવાબ બી છે, અને એ પણ 2/5 મળે છે. તો આનો જવાબ થઈ ગયો. હવે આના બીજા 2 સમઅપૂર્ણાંકો વિદ્યાર્થી મિત્રો શોધવાના છે, તો આપણે સમઅપૂર્ણાંકો ચલો અગાઉ શોધ્યા હતા પ્રમાણે, તો 2/5 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, એના 2 સમઅપૂર્ણાંકો તો ઉપર નીચે 2-2 વડે ગુણીએ તો એ તમે જોશો તો 2-2 વડે ગુણ્યા છે એટલે 2 × 2 = 4 અને 5 × 2 = 10 એટલે 4/10, તથા 3/3 વડે ગુણીશું એટલે 2 × 3 = 6 અને 5 × 3 = 15 એટલે 6/15 બીજો આનો સમઅપૂર્ણાંક મળ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયો 7.3 સ્વાધ્યાય પૂરું થયું છે. હવે આપણે 7.4 સ્વાધ્યાય સમજતા પહેલાં કેટલાક એના અગત્યના પોઈન્ટ્સ છે, મુદ્દાઓ છે, એ આપણે સમજીએ અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 7.4 ઉપર જવાનું છે. તો કયા મુદ્દાઓ હવે 7.4માં આવવાના છે તો એનો આપણે અભ્યાસ અગાઉથી કરી લઈએ, તો એ સ્વાધ્યાયની અંદર સરળતાથી આપણને સમજણ પડી જશે અને કોઈ જ તકલીફ પડશે નહીં. તો કયા મુદ્દાઓ જોવાના છે તો પહેલાં ચલો આપણે સમજીએ સમછેદી અપૂર્ણાંકોની સરખામણી. તો પહેલો મુદ્દો આવે છે કે સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે, તો એમાં જેના છેદ સમાન હોય એટલે કે છેદ નીચેની સંખ્યાઓ સમાન હોય તેવા અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકો કહે છે, અને તેની સરખામણી આપણે કરવામાં આવે છે તો તેની સરખામણી અંશમાં રહેલી સંખ્યાના આધારે થાય છે. તો સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરવાની હોય તો છેદ તો સરખા હશે, તો પછી આપણે જોવાનું શું રહ્યું તો ઉપરની સંખ્યા એટલે અંશ જોવાનો રહ્યો, તો અંશના આધારે એની સરખામણી થાય છે. તો અહીંયા કેટલાક ઉદાહરણો લઈને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ બધા જ સમછેદી અપૂર્ણાંકો છે એટલે કે તમામની નીચે તમે જુઓ તો 6, 6, 6 સંખ્યાઓ છે, તો આ સમઅપૂર્ણાંકો કહેવાશે, નીચેની સંખ્યા સરખી એટલે. તો હવે આની સરખામણી કે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, ચડતો ક્રમ ઉતરતો ક્રમ, આવું તમામ મુદ્દાઓ તમામ દાખલાઓ આના આધારે સમજવાના થશે. એટલે હવે આપણે ઉપરની સંખ્યા જોવાની, ઉપરની સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો, ઉપરની સંખ્યા નાની એ અપૂર્ણાંક નાનો. તો એ 5 મોટા છે એનાથી નાના 4 છે, એના પછી 3 આવશે, એના પછી 2 આવશે અને એના પછી 1 આવશે. તો આ રીતે પણ એના જવાબ આવશે જે આપણે દાખલામાં સમજીશું. બરાબર, તો હવે ચડતો ક્રમ માનો કે લેવો છે આનો, તો મેં અહીંયા એક ઉદાહરણ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો ચડતા ક્રમમાં પગથિયા ચડીએ,
એટલે સૌ પ્રથમ નાની સંખ્યા આવે અને ત્યારબાદ મોટી સંખ્યા આવશે, બરાબર? તો યો એક છેદમાં છો એટલે એક, એના પછી બે આવશે, ત્રણ આવશે, ચાર આવશે અને પાંચ આવશે. એટલે એક છેદમાં છો, બે છેદમાં છો, ત્રણ છેદમાં છો, ચાર છેદમાં છો અને પાંચ છેદમાં છો. આ ચડતો ક્રમ થયો છે. ઉતરતો ક્રમ આનાથી ઉલટો લેવાનો છે. તો ઉતરતા ક્રમમાં જુઓ, પાંચ છેદમાં છો, ચાર છેદમાં છો, ત્રણ છેદમાં છો, બે છેદમાં છો અને એક છેદમાં છો. તો આ એનો ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં, પછી નાની, પછી નાની અને પછી નાની, એ રીતે જવાનું છે, બરાબર છે? એના પછીનો મુદ્દો છે વિષમછેદી અપૂર્ણાંકો. એટલે કે જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંકો કહે છે, બરાબર? છેદ નીચેની સંખ્યાઓ સરખી ના હોય એવા. તો અહીં તમે જુઓ એના ઉદાહરણ લીધા છે. તો ઉપર માનો કે તમામ સંખ્યાઓ એક એક છે, પણ નીચે તમે જુઓ તો બધી સંખ્યાઓ જુદી જુદી છે. 12 છે, 23 છે, 5 છે, 7 છે, 50 છે, 9. તો આને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. અહીંયા મેં ઉપર એક લખ્યા છે, પણ એવું જરૂરી નથી કે અહીંયા એક આવે, અલગ અલગ સંખ્યાઓ પણ તમારા આવશે. પણ આવું એક સરખી સંખ્યાના આધારે આપણે ગણતરી સહેલી પડે તો એના ઉદાહરણ લઈને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે વિષમછેદી અપૂર્ણાંકોમાં ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં શું કરવાનું છે કે આપણે સૌથી નાની સંખ્યા પહેલાં લેવાની. તો જેમ છેદ મોટો એ સંખ્યા નાની. ફરીથી હું કહું છું, જેટલો છેદ મોટો હશે એટલી સંખ્યા નાની અને જેટલો છેદ નાનો એટલી સંખ્યા મોટી. તો એ ઉપરનામાં તમામમાં જો 50 એ મોટા મોટી સંખ્યા છે તો એ અપૂર્ણાંક નાનો કહેવાય. એના પછી 23 છે, 50થી નાના. એના પછી 12 છે, એના પછી 9 છે, એના પછી 7 છે અને એના પછી 5 છે. તો આ રીતેનો ચડતો ક્રમ દાખલામાં તમારે ગણતરી કરવાનો થશે. એટલે ઉલટું કરવાનું છે, જેમ છેદ નાનો એ અપૂર્ણાંક મોટો, જેમ છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. એટલે વ્યસ્ત મુદ્દો સમજવાનો છે. તમારે વ્યસ્ત સંખ્યા સમજી લેવાની છે કે જેમ વ્યસ્તની એટલે કે નીચેની સંખ્યા મોટી એમ જવાબ નાનો, નીચેની સંખ્યા નાની એમ જવાબ મોટો. ઉતરતો ક્રમ તો આગળની સંખ્યાને આપણે ઉલટાવી દઈશું. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં, એટલે એક છેદમાં 5, પછી એક છેદમાં 7, એક છેદમાં 9, એક છેદમાં 12, એક છેદમાં 23 અને એક છેદમાં 50, બરાબર? તો આનો જવાબ આવી જશે, ચડતો અને ઉતરતો ક્રમ. આ ક્યારે કરવાનું છે? જ્યારે વિષમછેદી અપૂર્ણાંક આપ્યા હોય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની અંદર જઈશું. તો સ્વાધ્યાય 7.4ની અહીંયા આપણે શરૂઆત થાય છે. તો 7.4ની અંદર જે અગત્યના દાખલાઓ છે એની આપણે અહીંયા શરૂઆત કરીશું સમજવાની. તો ચલો એના પછી આપણે સમજીએ. હું રકમ વાંચું છું, તમે ધ્યાનથી સમજો. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં, પછી લેસ ધેન એટલે કે થી નાના, અને અંગ્રેજીમાં શું વંચાય? લેસ ધેન એટલે કે થી નાના, પછી બરાબર અથવા થી મોટા એટલે કે ગ્રેટર ધેન. થી મોટા અથવા ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો, બરાબર? એ સંકેત આગળ આવે છે એટલે હું ફરી તમને સમજાવીશ. તો અહીંયો એની અંદર તમને આ રીતે ચાર આકૃતિ આપી છે. આ ચાર આકૃતિમાં એક અગત્યની ખાસિયત એ છે, તમે ધ્યાનથી જુઓ તો તમામની અંદર 8 ભાગ પાડેલા છે. ધ્યાનથી જુઓ તમામમાં કેટલા ભાગ પાડેલા છે? 8 ભાગ. પણ અહીંયો છાયાંકિત પહેલી આકૃતિમાં 3 ભાગમાં કરેલા છે, આમાં 6 ભાગમાં છાયાંકિત કરેલા છે, આની અંદર 4 ભાગમાં કરેલા છે અને આમાં 1 ભાગ છાયાંકિત કરેલો છે. એ જ રીતે બી આકૃતિમાં આપણે સમજીએ તો અહીંયો કુલ 9 ભાગ છે, એમાંથી 8 ભાગ છાયાંકિત કરેલા છે. તમામની અંદર 9 ભાગ આપેલા છે. તો આ
તમામ સમઅપૂર્ણાંકો કહેવાશે, ઉપરની અંદર પણ તમામ સમઅપૂર્ણાંકો કહેવાશે, કારણ કે ભાગ સરખા છે એટલા માટે. બરાબર, ઉપરના અલગ સરખા છે, નીચેના અલગ સરખા છે. બરાબર, તો અહીંયો નવ ભાગમાંથી ચાર ભાગમાં રંગ કરેલો છે, ત્રીજા નંબરમાં નવ ભાગમાંથી ત્રણ ભાગમાં, અને ચોથા નંબરમાં નવ ભાગમાંથી છ ભાગમાં છાંકિત એટલે કે રંગ કરેલો છે. હવે આપણે દાખલામાં સમજવાનું છે. હજી આપણે એક સી નંબરનો દાખલો છે રકમમાં, તો એ આપણે રકમ વાંચી લઈએ અને સમજી લઈએ. તો સીની અંદર તમને શું કહે છે કે 2/6, 4/6, 8/6 અને 6/6 આ અપૂર્ણાંકોની સંખ્યા રેખા પર દર્શાવો, તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકવાનો છે. એટલે ઉપર જે તમને સંકેત આપ્યા છે એ સંકેત પણ આની અંદર મૂકવાના છે. બરાબર છે, તો ચલો આપણે દાખલાની ગણતરી કરીને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, મેં ઉપરની આકૃતિઓ બાજુમાં દોરી અને ફરીથી પણ બતાવેલી છે, એટલે તમને ગણતરી સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો એ રીતે મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયો સીની અંદર પ્રશ્નો છે, આપણે વાંચી લઈએ. તો અહીંયો 5/6, તો અહીંયો જે ત્રણ સંકેતો છે, ગ્રેટર દેન, લેસ દેન અને બરાબર, એમાંથી કોઈ પણ એક સંકેત આવશે એ આપણે લખવાનો છે. 2/6, એના પછી 3/6, ચોરસ ખાનું છે અને 0 છે. 1/6, ચોરસ ખાલી ખાનું છે અને 6/6. 8/6, ચોરસ ખાનું. 5/6, એ તમારે ખાલી જગ્યા સમજવાની અને એમાં આપણે પૂરવાનું છે સંકેત તરીકે. હવે જવાબની શરૂઆત કરીશું. તો હું તમામ પોઈન્ટ્સ તમને બતાવી દઉં છું, કારણ કે બાજુમાં આકૃતિઓ દોરેલી છે, તો એ આકૃતિઓ પણ આપણે સમજી લઈએ. જુઓ, તો અહીં છાંયાંકિત ભાગ 3/8 દર્શાવેલો છે. તો પહેલી આકૃતિમાં જુઓ તો કુલ 8 છે, એમાંથી 3 ભાગ છાંયાંકિત કરેલો છે. તો છાંયાંકિત ભાગની સંખ્યા અપૂર્ણાંક 3/8. એ જ રીતે બીજા નંબરની આકૃતિમાં જુઓ તો બીજા નંબરની આકૃતિમાં 8 ભાગ છે, એમાંથી 6 ભાગમાં છાંયાંકિત કરેલો છે. તો 6/8 દર્શાવે છે. બરાબર, તો આ બીજો જવાબ. અને ત્રીજા નંબરની આકૃતિમાં તમે જુઓ તો 8 ભાગમાંથી 4 ભાગમાં છાંયાંકિત કરેલો છે. તો આમ છાંયાંકિત ભાગ 4/8 દર્શાવે છે. બરાબર, આનો જવાબ. હવે આમને ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે સમજ લેવાના છે ત્રણ ચારે ચારના. તો હજી આપણે એક રહી ગયું છે આકૃતિ, તો એ આકૃતિ દ્વારા આપણે સમજીએ. જો તમને આપી છે તો ચોથા નંબરની આકૃતિમાં 8 ભાગમાંથી 1 ભાગમાં છાંયાંકિત કરેલો છે. તો છાંયાંકિત ભાગ 1/8 દર્શાવે છે. હવે આપણે એને ચડતો અને ઉતરતો ક્રમ લઈએ, તો ચલો ઉપરના બધા જ અપૂર્ણાંકો સમછેદી છે, કારણ કે બધામાં ખાનાની સંખ્યા 8 છે. એટલે નીચેના ભાગ બધામાં 8 આવ્યા છે, એટલે એ સમછેદી કહેવાશે. તો હવે એને આપણે ચડતો અને ઉતરતો ક્રમ, તો ચડતો ક્રમ લઈશું. તો જુઓ, પહેલાં ઉપરની સંખ્યા નાનામાં નાની સંખ્યા લઈએ, એનાથી મોટી રીતે જઈશું. તો 1/8, પછી 3/8, 4/8 અને 6/8. તો આ ચડતો ક્રમ. અહીંયો જે નિશાની દર્શાવી છે એ શું કહેવા માગે છે, 1/8 નાના છે 3/8 કરતાં, અને 3/8 નાના છે 4/8 કરતાં, અને 4/8 નાના છે એ 6/8 કરતાં. તો સૌથી મોટા કયા થયા, 6/8. બરાબર, તો આ થી નાના અથવા એને વંચાશે લેસ ધેન એ સંકેત આરે દર્શાવેલો છે. હવે ઉતરતો ક્રમ તો ઉલટું કરવાનું છે. તો 6/8 મોટા છે, એનાથી નાના 4/8, એનાથી નાના 3/8 અને એનાથી નાના 1/8. તો અહીંયા આપણે સંકેતમાં લઈએ તો 6/8 ગ્રેટર દેન એટલે કે મોટા છે 4/8 કરતાં, 4/8 મોટા છે 3/8 કરતાં, 3/8 મોટા છે 1/8 કરતાં. તો 1/8 એ સૌથી નાના. તો આ રીતે એનો ઉતરતો ક્રમ થશે. હવે બીજી જે દાખલા નંબર બી છે એમાં પણ આ જ રીતે આકૃતિઓ આપેલી છે, પણ એનો આકાર આપણને અલગ આપ્યો છે. તો અલગ આકારથી સમજીએ. તો અહીંયા તમને આ પહેલી આકૃતિ આપી છે, એમાં કુલ 9 ખાના છે, એમાંથી 8 ખાનામાં રંગ કરેલો છે. તો છાંયાંકિત ભાગ
8 છેદમાં 9 દર્શાવે છે। એ જ રીતે બીજી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કુલ 9 ખાનામાંથી 4 ખાનામાં છાંયાંકિત કરેલો છે, તો છાંયાંકિત ભાગ 4/9। એમ ત્રીજી આકૃતિમાં જોઈએ તો 9 ભાગમાંથી 3 ભાગમાં છાંયાંકિત કરેલો છે, તો એ 3/9 એ છાંયાંકિત ભાગ દર્શાવે છે, બરાબર છે। હવે હજી એક આપણે ચોથી આકૃતિ આની અંદર રહી છે, તો એના આધારે હજી સમજવાનું છે। તો ચલો ચોથી આકૃતિમાં જુઓ તમે, તો કુલ 9 ભાગ છે એમાંથી 3 6 ભાગમાં રંગ કરેલો છે, તો 6/9 છાંયાંકિત ભાગ દર્શાવે છે। હવે આપણે આને ચડતો અને ઉતરતો ક્રમ લઈશું, તો તમે અગાઉ જે જોઈએ પ્રમાણે બધા જ આકારોમાં ખાના સરખા છે, એટલે સમછેદી અપૂર્ણાંકો થશે, કારણ કે તમામની અંદર નીચે 9 આવે એટલે સમછેદી અપૂર્ણાંકો થશે। તો એનો ચડતો અને ઉતરતો ક્રમ લઈએ તો 3/9 એ સૌથી નાના, એનાથી મોટા 4/9, એનાથી મોટા 6/9 અને એનાથી મોટા 8/9। તો આ ચડતો ક્રમ થયો, તો 3/9 નાના છે 4/9 કરતાં, 4/9 નાના છે 6/9, 6/9 નાના છે 8/9 કરતાં, બરાબર। તો આ રીતે લેસ દેનની નિશાની દ્વારા દર્શાવી છે, હવે ગ્રેટર દેનની નિશાની તરીકે લઈશું। તો જો ઉપરના ઉતરતા ક્રમમાં લઈએ તો ઉપરની સંખ્યાને ઉલટાવી એટલે સૌથી મોટી સંખ્યા 8/9, મોટા છે 6/9 કરતાં, 6/9 મોટા છે 4/9 કરતાં, 4/9 મોટા છે 3/9 કરતાં, બરાબર। તો આ રીતે ચોથા દાખલાનો જવાબ આવી ગયો। હવે આપણે સીની અંદર જોઈશું, તો સીની અંદર તમને અહીંયો સમ અપૂર્ણાંકો આપી દીધા છે અને એના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે। તો એ જુઓ, અહીં આપેલા સમ અપૂર્ણાંકો 2/6, 4/6, 8/6 અને 6/6, તો અહીં એને આપણે ચડતા ક્રમમાં લેવાના છે। તો ધ્યાનથી જુઓ, તો મેં અહીંયો 0 અને 1 વચ્ચે અહીંયો કુલ આપણે 6 ભાગ પાડ્યા છે, પરંતુ અહીંયો 8/6 એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આગળ પણ જવું પડશે। તો અહીંયો જુઓ, 0, 0/6, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6, 7/6 અને 8/6, બરાબર। વચ્ચેની સંખ્યા મેં ખાલી દર્શાવી નથી, એટલે તમારે સીધો પોઈન્ટ્સ માનો કે પહેલું છે 2/6 એ આપણે દર્શાવી દીધેલું છે, પછી 4/6 એ તમને ઉપર આપ્યું છે દર્શાવ્યું છે, પછી 6/6 એ પણ દર્શાવ્યું છે અને 8/6। તો એ જે ડાબી બાજુની સંખ્યા નાની કહેવાશે અને જમણી બાજુની સંખ્યા મોટી, તો આપણે એનો ચડતો ક્રમ લઈએ તો પહેલી સંખ્યા 2/6 તો જોઈએ લખેલી છે, બરાબર। એના પછી આવે છે જો 4/6 તો આ લખેલી છે, એના પછી આવે છે 6/6 તો અહીંયો, અને એના પછી આવે છે 8/6 તો 8/6, બરાબર। તો આ રીતે ચડતો ક્રમ લીધો, 2/6 લેસ ધેન 4/6 લેસ ધેન 6/6 લેસ ધેન 8/6, બરાબર। તો આ રીતે જે નીચેની સંખ્યા હોય એ પ્રમાણે તમે અહીંયો સંખ્યા રેખા ઉપર અગાઉ સમજ્યા પ્રમાણે એટલા ભાગ કરી એને દર્શાવી શકાય આપણે સીધે સીધા, બરાબર છે। તો આવા સંખ્યા રેખાની આધારે પણ આપણા દાખલા અગાઉ સમજ્યા છે, એટલે તમને એમાં વધારે ખ્યાલ આવી ગયો હશે। હવે યોગ્ય સંકેત મૂકવાનો છે, તો અહીંયા તમે જુઓ તો 2/6 સૌથી નાની છે અને 8/6 એ સૌથી મોટી છે, તો લેસ ધેન ગ્રેટર ધેન અને બરાબરની નિશાની કરી એને આપણે સમજવાનું છે। તો ચલો આપણે સમજીએ એની અંદર, તો જુઓ અહીંયા 5/6 નીચેની સંખ્યા તો સરખી છે એટલે સમ અપૂર્ણાંકો છે એ ઉપર જ જોવાના, તો 5 મોટા છે 2 કરતાં, તો 5/6 ગ્રેટર ધેન એટલે કે મોટા છે 2/6 કરતાં, એમ 3/6 અને આ 0 છે તો 0 કરતાં તો સંખ્યા મોટી જ કહેવાય, તો 3/6 ગ્રેટર ધેન એટલે કે મોટા છે 0 કરતાં, 1/6 અને 6/6 તો 6 મોટા કહેવાય ઉપરની સંખ્યા, તો 1/6 નાના છે 6/6 કરતાં,
આમ છ આઠ છેદમાં છ અને પાંચ છેદમાં છ, તો આઠ મોટા કહેવાય પાંચ કરતાં, તો આઠ છેદમાં છ મોટા છે પાંચ છેદમાં છ કરતાં, બરાબર? તો આ યો આનો જવાબ આવી ગયો સીનો અંદર. હવે આપણે દાખલા નંબર બે સમજવાનો છે. અહીંયા પહેલો દાખલો પૂરો થઈ ગયો, તો ચલો દાખલા નંબર બેની શરૂઆત કરીએ. નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા આપણે ઉપર જોઈએ પ્રમાણે જ કરવાનું છે, પરંતુ અહીંયા તમને અમુક શુદ્ધ અપૂર્ણાંક, સમછેદીય અપૂર્ણાંક આપેલા હશે અને વિષમછેદીય અપૂર્ણાંક આપેલા હશે, બરાબર છે? તો એ તમારે ખાસ જોવાનું છે. રકમ હું વાંચું છું, એ ત્રણ છેદમાં છો, ખાલી ખાનું પાંચ છેદમાં છો, બી એક છેદમાં છો, ખાલી જગ્યા એક છેદમાં ચાર, સી ચાર છેદમાં પાંચ ચોરસ ખાનું પાંચ છેદમાં પાંચ, ડી ત્રણ છેદમાં પાંચ ચોરસ ખાનું ત્રણ છેદમાં સાત, બરાબર? તો યોગ્ય સંકેત મૂકવાનો છે, લેસ દેન, ગ્રેટર દેન, બરાબર, એ રીતે. તો અહીંયા પહેલો દાખલો આપણે શરૂઆત કરીએ, એ ત્રણ છેદમાં છ અને ખાલી જગ્યા પાંચ છેદમાં છ. તો અહીંયા આપેલા બંને અપૂર્ણાંકો સમછેદી છે. સમછેદી હોય એટલે આપણે ઉપરની સંખ્યા જોવાની કે ઉપરની સંખ્યા કઈ નાની છે અને મોટી છે. તો એનો મતલબ જુઓ, ત્રણ અને પાંચમાં પાંચ મોટા કહેવાય અને ત્રણ નાના કહેવાય. તો અહીંયો જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો અને અંશ મોટો એ મોટો. તો ત્રણ છેદમાં છ નાના છે એટલે લેસ દેનની નિશાની, પાંચ છેદમાં છ કરતા, બરાબર? તો આનો જવાબ આવી ગયો, બરાબર? એ જ રીતે બીની અંદર તમે જુઓ, એક છેદમાં સાત અને એક છેદમાં ચાર વચ્ચે ખાલી જગ્યા ખાનું. તો એ આપેલા બંને અપૂર્ણાંકો સમછેદી નથી. તો એનો મતલબ ઉલટું કરવાનું, જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો, જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. તો આ બંનેમાં તમે જોશો તો અપૂર્ણાંકના અંશ સરખા છે, એટલે ઉપરના અંશ સરખા. તો જે અપૂર્ણાંકનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો, એટલે અહીંયા ઉપર અંશ સરખા હોવા જોઈએ, બરાબર? એ ખાસ જોવાનું, કારણ કે બંનેમાં એક એક આપેલા છે તો જ આ શરત આપણે સંતોષી શકીએ. તો અહીંયા સાત છે એ મોટા છે તો એ અપૂર્ણાંક નાનો, અને ચાર નાના છે તો એ અપૂર્ણાંક મોટો. તો એક છેદમાં સાત એ નાના છે એક છેદમાં ચાર કરતા, બરાબર છે? તો આમ આ દાખલા નંબર જો બી પૂરો થાય છે, એના પછી આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. જુઓ સીની અંદર જુઓ, તો સીમાં ચાર છેદમાં પાંચ, ખાલી જગ્યા પાંચ છેદમાં પાંચ. તો અહીં આપેલા બંને અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે. હવે અહીંયા તો સીધા નીચે પાંચ પાંચ આપેલા જ છે, એટલે સમછેદી કહેવાશે, એટલે આમાં સંકેત મૂકવામાં સરળતા રહેશે. એટલે કે જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો અને અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. તો ચાર છેદમાં પાંચ એટલે ચાર નાના છે પાંચ કરતાં, તો ચાર છેદમાં પાંચ નાના છે પાંચ છેદમાં પાંચ કરતા, બરાબર? એ જ રીતે ડીની અંદર સમજીએ, તો ત્રણ છેદમાં પાંચ, ખાલી જગ્યા ત્રણ છેદમાં સાત, બરાબર? આ રીતે આપેલું છે. તો અહીંયો બંનેમાં છેદ સરખા નથી, એટલે કે બંને અપૂર્ણાંકો સમછેદી નથી, પણ આ અપૂર્ણાંકોમાં અંશ સમાન છે, અંશ સરખા છે. એટલે અપૂર્ણાંકોમાં જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો અને જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો, બરાબર? તો અહીં તમે જોશો તો ત્રણ છેદમાં પાંચ, તો પાંચ અને સાત, તો પાંચ નાના તો એ અપૂર્ણાંક મોટો, અને સાત મોટા છે પાંચ કરતાં, તો સાત મોટા હોય તો એ અપૂર્ણાંક નાનો કહેવાય. તો અહીંયો ત્રણ છેદમાં પાંચ મોટા છે ત્રણ છેદમાં સાત કરતાં, બરાબર? તો અહીંયો આ દાખલા નંબર બે પૂરો થઈ ગયો, અને અહીંયા દાખલા નંબર ત્રણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર ત્રણની રકમ હું વાંચી જઉં છું અને એનું જે જવાબ અને સમજૂતી એના પછીની સ્લાઇડમાં હું તમને સમજાવીશ, એટલે કે ભાગ સાતની અંદર સમજાવીશ. જો આપણે એકવાર રકમ વાંચી જઈએ, પ્રશ્ન ત્રણ છે, એમાં પ્રશ્ન બે જેવી પાંચ જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. તો ઉપર મુજબની પાંચ જોડી બનાવવાની છે આપણી જાતે,
અને એમાં સંકેત મૂકવાનો છે. તો આની રકમ આ રીતે છે, પહેલામાં 5/9, ખાલી જગ્યા 6/9, બીજામાં 8/15, ખાલી જગ્યા 8/19, ત્રીજામાં 4/17, ખાલી જગ્યા 9/19, ચોથામાં 10/19, ખાલી જગ્યા 6/19, પાંચમામાં 8/11, ખાલી જગ્યા 10/11. બરાબર, તમામ સમ અપૂર્ણાંકો છે. તો એના પછીની સ્લાઇડમાં આ રકમ બે વાંચી લીધી છે, અને હવે તમારે યોગ્ય સંકેત મૂકી અને આના જવાબ શોધ મૂકવાના છે, ગ્રેટર દેન અને લેસ દેન. તો અહીંયા ખાલી હું તમને થોડું સમજાવી દઉં, જેમ કે અહીંયા 5 અને 6, તો 6 મોટા છે તો, અને 5 નાના છે તો એ લેસ દેનની નિશાની, એટલે કે નાનાની નિશાની આવશે. હવે નાનાની મોટાની નિશાની તમે ઉપર સમજી લીધી છે, આ રહી મોટા નાનાની. અણીવાળો ભાગ હોય જે નિશાની એ નાનો કહેવાય, અને જેમાં અણી વગરનો ભાગ હોય એ મોટાની નિશાની કહેવાય. તો એ અણીવાળો ભાગ કોની બાજુ છે, તો 4/5 તરફ, તો એ સંખ્યા નાની સમજવાની. અને જે પાંખિયાવાળો ભાગ, પાંખિયાના તમારા મગરનું મોઢું સમજવાનું, એટલે કે મોટાના મગર ખાઈ જાય તો મોટી સંખ્યા બાજુ બે પાંખિયા હશે, તો 5/5 મોટા કહેવાય. એમ અહીંયા બે પાંખિયા કોની બાજુ છે, તો 3/5 બાજુ, તો એ મોટી સંખ્યા, મોટાનો મગર ખાઈ જાય એવું સમજવાનું. બરાબર, તો આ મોટા અને નાના આ રીતે તમે સમજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગ 6 આટલે સુધી રાખીશું. આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો છે. તમામ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર.